પાદરાના જાસપુર ગામમાં આવેલી સરકારી પડતર જમીનમાં કલેક્ટરે માટી ખોદકામ કરવાની આપેલી પરવાનગીને રદ કરવાની માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. પાદરાના જાસપુર ગામમાં આવેલા સરકારી પડતર બ્લોક સર્વે નંબર 43-27 વીઘા જમીન મહીસાગર નદી અને મિની નદીના કાંઠા નજીકમાં આવેલી છે. આ જમીનમાંથી એક હેક્ટર જમીનમાં મોટી ખોદકામ માટે કલેક્ટર દ્વારા ખાનગી કંપનીને માટી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. આમાં ખોદકામ કરવાની મહીસાગર નદીના પૂરના અને આમાં ખોદકામ કરવાથી મહીસાગર નદીના પૂરના પાણીની અસર ગ્રામજનોને થાય તેમ છે, તેમજ ગામના પશુપાલકોને પણ મોટું નુકસાન થાય તેમ છે. માટે ખોદકામ માટે કલેક્ટર દ્વારા ખાનગી કંપનીને માટી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, જે પૂર્વ આ માટે ખોદકામ માટે પંચાયતમાં કોઈ પણ જાતનો ઠરાવ નહીં કર્યા હોવાના, તેમજ પંચાયતના સભ્યો અને ડેપ્યુટી સરપંચને કે ગ્રામસભામાં ઠરાવ નહીં કર્યા હોવાના આક્ષેપો સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપી ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આપેલી પરવાનગી પર ફેરવિચાર ના કરવામાં આવે નહીં તો આવનાર દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાદરા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અમે જાસપુર ગામના સમસ્ત ગ્રામજનો મામલતદારને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. જાસપુર ગામની અંદર LNT કંપની દ્વારા જાસપુર ગામનો સરકારી પડતર 43 નંબરની અંદર રોયલ્ટીથી માટી માટે માંગણી કરેલ છે. એના અનુસંધાનની અંદર સરકારશ્રીના કે આપણે કોઈ અધિકારી પંચાયત કરવા માટે નથી આવ્યા, ગ્રામ પંચાયતના સભ્યોને ખબર નથી, આ બાબતે કોઈ સંમતિ નથી આપી. ગ્રામસભા બોલાવીને નિર્ણય લેવાનો ઠરાવ કર્યો હતો, હજુ ગ્રામસભા બોલાય નહીં. એ પહેલાં એ લોકોએ ત્યાં આગળ કામ ચાલુ કર્યું છે. અમને એવું જાણવા મળ્યું છે કે કલેક્ટરશ્રીએ 1 હેક્ટરની પરવાનગી આપી છે. 25 આરે ઓર્ડર થાય છે, 22 તારીખથી લોકો કામ ચાલુ કરે છે. સરકારની કલેક્ટરશ્રી જે શરતો કરી છે, શરતો લખી છે, એ શરતોનું લોકો પાલન કર્યું છે કે કેમ એ અમારે જાણવું છે. અને બીજું કે સર્કલ ઓફિસર દ્વારા અભિપ્રાય જે આપ્યો છે તે અભિપ્રાય અમારે જાણવો છે કે એમને શું અભિપ્રાય આપ્યો છે. અને આજ સુધી સરકારશ્રીનો કે કોઈ અધિકારી પંચાયત કરવા માટે સ્થળ પર આવ્યો નથી. એટલે અમારી માગણી એવી છે કે તમે કોઈ અધિકારીને મોકલો, ગામની ભૌગોલિક પરિસ્થિતિ અમને ખબર હોય, અમે સાથે રહી અને અમને બતાવીએ કે મહીસાગર નદીમાં જ્યારે પૂરનું પાણી આવે છે તો ક્યાં સુધી પાણી આવે છે. અને આ બ્લોક બિલકુલ મહીસાગર નદીની બાજુમાં છે. નદીમાં જ્યારે પૂરનું પાણી આવશે ચોક્કસ આજુબાજુના ખેડૂતોને નુકસાન થશે, પશુપાલકોને નુકસાન થશે, ગામને નુકસાન થશે. અમારી માગણી એવી છે, તંત્રની ભૂલ એટલી છે કે ગ્રામ પંચાયતના સભ્યોને પણ ખબર જો ના હોય કે કેટલી રોયલ્ટી છે, ગ્રામ પંચાયતનો શું ફાયદો થવાનો છે, કેટલી માટી ખોદવાની છે, કોઈ પ્રકારની કોઈ સભ્યોને ખબર નથી. સભ્યો અંગે હાજર છે, તમે પૂછી શકો છો. અમારી માગણી એવી છે કે હાલ આ જે હુકમ કર્યો છે એના પર ફેરવિચારના કલેક્ટરશ્રી કરે, અમારી એવી લાગણી છે. અમે એમને 2 હાથ જોડી વિનંતી કરીએ છે કે તમે આ જે અત્યારે હુકમ કર્યો છે તો તમે એના પર ફરી વિચારણા કરો. અને છતાં પણ જો અમારી માગણી નહીં સંતોષાય તો આવનારા દિવસોની અંદર જાસપુર ગામને તમામ ગ્રામજનો સાથે રહી અને ઉગ્ર આંદોલન કરીશું અને અમારે જ્યાં સુધી લાઈન નહીં મળે ત્યાં સુધી અમે લડીશું. પંચાયતનો માજી સભ્ય છું, મારા દીકરાની બહુ મારી પુત્રવધુ જે પંચાયત ચાલુ રનિંગ સભ્ય છે અને અવારનવાર અમે પંચાયતની મિટિંગો કર્યો પરંતુ એની ચર્ચા પણ નહીં થઈ. અમે ઠરાવને સંમતિ અમારી નહીં અને બે જ મનસ્વી રીતે તલાટીએ અને સરપંચશ્રીએ ઠરાવ કરીને આપી દીધો છે, એનો અમારો સખત વિરોધ છે. આ બાબતે ધ્યાન દોરવા સરકારશ્રીને નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, ભૂખ હડતાલ ઉપરીશું મધી ચિત્તે માર્ગે અને અમે અમારો ભોગ પણ આલવાનો થઈએ તો પણ આપી દઈશું. પ્રજેશ શાહ, પાદરા, KTV ન્યૂઝ, ગુજરાતી.